સાબરકાંઠા જિલ્લાના ઈડરના બ્રહ્મપુરી ગામે બે બાળકોના રહસ્યમય સંજોગોમાં મોત. પોલીસે તપાસ શરૂ કરી. સાબરકાંઠાના પોશીનાના ગણવા ગામનો ધાંગરી પરિવાર ઈડરના બ્રહ્મપુરીમાં પ્રવીણભાઈ પટેલને ત્યાં ભાગિયા તરીકે 8 વર્ષથી કામ કરે છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બ્રહ્મપુરી ગામે છેલ્લા 8 વર્ષથી પોશીનાના ગણવા ગામે રહેતા પરિવારના બે બાળકોને જમ્યા બાદ રાત્રે ઉલટીઓ થતાં મોત નિપજ્યા હતા. સાબરકાંઠાના પોશીનાના ગણવા ગામનો ધાંગરી પરિવાર ઈડરના બ્રહ્મપુરીમાં પ્રવીણભાઈ પટેલને ત્યાં ભાગ્યા તરીકે 8 વર્ષથી કામ કરે છે, ત્યારે 2 દિવસ પહેલાં રાત્રિના સમયે પરિવારે સાસ અને ખીચડી આરોગ્યા બાદ રાત્રિના 12 વાગ્યા બાદ અચાનક ઉલટીઓ થવા લાગી હતી અને તબિયત લથડી હતી, જેને લઈને તેઓ આખા પરિવાર મધરાત બાદ ગણવા ગામે ઘરે ગયો હતો. ત્યાં તબિયત વધુ બગડી હતી અને એક બાળકનું મોત થયા બાદ બીજી બાળકીનું મોત નિપજ્યું હતું, ત્યારે બાકીના 5 સભ્યો શુક્રવારે કીરબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. કીરબ્રહ્મા સિવિલ હોસ્પિટલ દ્વારા ઈડર પોલીસને જાણ કરતાં ઈડર પોલીસ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ શુક્રવારે રાત્રે કીરબ્રહ્મા સિવિલમાં પહોંચ્યા બાદ પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ કીરબ્રહ્મા અને પોશીના પોલીસ સ્ટેશનમાં પહોંચી મૃત બંને બાળકોને પીએમ માટેની કાર્યવાહી કરી હતી. ચંદ્રકાંત પ્રજાપતિ, ZSTV, સાબરકાંઠા.